હેલો ફ્રેન્ડ્સ એલ કે તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર ફોર્થ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ ઓકે આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ્સ અનાઉન્સ કરવામાં આવેલા છે આ વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ્સ કોને આપવામાં આવે છે કે જેમને ટેનિસની અંદર આખા વર્ષની અંદર સારું પરફોર્મન્સ કર્યું હોય તેવા ખેલાડીઓને આ વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ આપવામાં આવે છે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા જેવી રીતના ક્રિકેટમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર આઈસીસી છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એવી રીતના ટેનિસની અંદર વર્લ્ડ લેવલ પર કોણ દેખરેખ રાખે છે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન રાઇટ તો એના દ્વારા દર વર્ષે આ વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ આપવામાં આવે છે જે પણ ખેલાડીએ સારું પરફોર્મન્સ કર્યું હોય આખા વર્ષ દરમિયાન તેમને આ અવોર્ડ ટોટલ ચાર કેટેગરીમાં આપવામાં આવે છે મેન્સ કેટેગરી ફિમેલ કેટેગરી સિંગલ્સની અંદર હવે જો ટેનિસની અંદર બે કેટેગરી હોય એક તો સિંગલ્સની ટુર્નામેન્ટ હોય ને એક ડબલ્સની ટુર્નામેન્ટ હોય સિંગલ્સની ટુર્નામેન્ટ મતલબ કે સામસામે એક એક ખેલાડી રમે ડબલ્સની ટુર્નામેન્ટ મતલબ સામસામે બે બે ખેલાડી રમે બરાબરને ટોટલ ચાર કેટેગરીમાં આ અવોર્ડ આપવામાં આવે છે મેન્સ સિંગલ્સમાં ફિમેલ સિંગલ્સમાં મેન્સ ડબલ્સમાં અને ફિમેલ્સ ડબલ્સમાં બરાબરને તો આ ચારે કેટેગરીની અંદર કોને કોને અવોર્ડ મળ્યો તેના વિશે વાત કરીએ તો મેઇન સિંગલ કેટેગરીની અંદર પુરુષોની અંદર સિંગલ કેટેગરીની અંદર રફેલ નડાલને મળ્યો રફેલ નડાલ રાઈટ હવે રફેલ નડાલને આ અવોર્ડ કેમ આપવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે ટેનિસની અંદર ટોટલ આખા વર્ષની અંદર ચાર ગ્રાન્ડ સ્લેમ્સનું આયોજન કરવામાં આવે છે કઈ કઈ ચાર ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન યુએસ ઓપન ફ્રેન્ચ ઓપન અને વિમલ્ડન વિમલ્ડન તો આખા વર્ષની અંદર ટેનિસની અંદર આ ચાર ગ્રાન્ડ સ્લેમ્સનું આયોજન કરવામાં આવે છે અને રફેલ નડાલને આ બે હજાર બાવીસનો વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ કેમ આપવામાં આવેલો છે કારણ કે રફેલ નડાને બે હજાર બાવીસની અંદર ઓસ્ટ્રેલિયન ઓપન જીતેલી હતી અને ફ્રેન્ચ ઓપન જીતેલી હતી બરાબર ને તો આ બે ટુર્નામેન્ટ્સ તેને જીતેલી હતી ચારમાંથી બે ટુર્નામેન્ટ્સ બે હજાર બાવીસની અંદર એટલા માટે તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો રફેલ નડાને આ અવોર્ડ પાંચમી વખત મળ્યો છે સૌથી પહેલી વખત તેને આ અવોર્ડ બે હજાર આઠમાં મળેલો હતો એના પછી બે હજાર દસ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં મળ્યો છે રાઈટ સૌથી વધારે મેન્સ કેટેગરીની અંદર આ અવોર્ડ જીતનારા વ્યક્તિઓમાં નોવાક ચોકાવી જે થી બિલોંગ કરે છે સાત વખત તેમને અવોર્ડ મળ્યો છે પીઠ સામપ્રાસ તેમને છ વખત મળ્યો છે બીજા નંબર પર રોજર ફેડરર અને નફેલ ડરને પાંચ વખત મળ્યો છે બરાબર ને તો આટલી વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની છે અગર હું ફિમેલ કેટેગરીની વાત કરું એમાં એમાં પણ સિંગલ્સ કેટેગરીમાં તો એ અવોર્ડ મળ્યો છે ઇગા સ્વીટેક જે પોલેન્ડથી બિલોંગ કરે છે ઇગા સ્વેટિકના અવોર્ડ કેમ મળ્યો છે કારણ કે તેમને બે હજાર બાવીસમાં ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ચારમાંથી બે ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે રાઈટ ઈગા સ્વેટિક એ પહેલી વુમેન ખેલાડી છે પોલેન્ડથી જે બિલોંગ કરે છે જેમને આ અવોર્ડ મળ્યો છે બરાબર ઓકે તો તેમને ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં ગ્રાન્ડ સ્લેમ જીતેલા હતા એમના કારણે તેમને આ અવોર્ડ મળ્યો છે બરાબર ના વર્લ્ડ ચેમ્પિયન અવોર્ડ 2022 વુમેન્સ બાવીસ વુમેન્સ કેટેગરી ફિમેલ કેટેગરીમાં જો હું ડબલ્સની અંદર વાત કરું અને એમાં પણ વુમેન કેટેગરીની અંદર તો બાર્બરા ક્રેજી અને કેટરીના સિનિયાકોવા આ બંનેની જોડીને ત્રીજી વખત આ અવોર્ડ મળ્યો છે બે હજાર અઢારમાં સૌથી પહેલી વખત મળ્યો હતો બે હજાર એકવીસમાં લાસ્ટ યર પણ તેમને અવોર્ડ મળ્યો હતો અને બે હજાર બાવીસમાં પણ તેમને અવોર્ડ મળ્યો છે ડબલ્સ કેટેગરીની અંદર વર્લ્ડ ચેમ્પિયન ઓફ વુમેનની અંદર બરાબર ટોટલ તેમને અવોર્ડ કેમ આપવામાં આવેલો છે કારણ કે તેમને બે હજાર બાવીસમાં ચારમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે બરાબર કયા કાંઈ ત્રણ ગ્રાન્ડ સ્લિમ ઓસ્ટ્રેનિયો ઓપન બીબર્ડન અને યુએસ ઓપન રાઈટ તો આના કારણે તેમને અવોર્ડ મળ્યો છે આ ઉપરાંત હું મેન કેટેગરીની અંદર ડબલ્સ કેટેગરીમાં વાત કરું તો રાજીવરામ અને જો સેલિસબરીને પહેલી વખત આ આઈટીએફ મેન્સ ડબલ્સ વર્લ્ડ ચેમ્પિયન તરીકે પસંદ કરવામાં આવેલા છે રાજીવરામ એ અમેરિકન ખેલાડી છે સેન્ટ્રલ અમેરિકન ખેલાડી છે અને જો સેલિસબરી બ્રિટનના ખેલાડી છે યુકેના ખેલાડી છે રાઈટ તો આઈ થિંક તમને આની અંદર ખબર પડી હશે ઇન્ટરનેશનલની વાત કરું તો તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે ફ્રેન્ડ્સ લંડન યુકેની અંદર અને એના પ્રમુખ કોણ છે ડેવિડ હેગર્ટી ઓગણીસો તેરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી ઓકે ચલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી અગ્નિ ફાઈવ આ મિસાઇલનું નાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવેલું છે ઇસરો દ્વારા તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો અગ્નિફાઈ મિસાઇલ વિશે વાત કરીએ તો આ અગ્નિફાઈ મિસાઇલ ફ્રેન્ડ્સ એક બેલેસ્ટિક મિસાઇલ છે અગ્નિફાઈ મિસાઇલ એક બેલેસ્ટિક મિસાઇલ છે અને તે એક સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ ન્યુક્લિયર કેપેબલ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે હવે સરફેસ ટુ સરફેસ મતલબ આ મિસાઇલને લોન્ચ પણ સરફેસ ઉપરથી કરવામાં આવે છે અને જે ટાર્ગેટને એચિવ કરવા માટે તેને લોન્ચ કરવામાં આવે છે એ ટાર્ગેટ પણ સરફેસ ઉપર હોય છે તે એને કહેવાય સરફેસ ટુ સરફેસ મિસાઇલ ન્યુક્લિયર કેપેબલ તો આ મિસાઇલ દોઢ ટન જેટલો ન્યુક્લિયર વોરહેડ તેની અંદર તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને આના ઉપરાંત તે ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઇલ છે મતલબ એક કોન્ટિનેન્ટમાંથી બીજા કોન્ટિનેન્ટમાં તમે કોઈ ટાર્ગેટને ટાર્ગેટ બનાવવો હોય તમને કોઈ ટાર્ગેટને એચિવ કરવો હોય બરાબરને તો એ ટાર્ગેટ તમે એચિવ કરી શકો છો રાઈટ ટોટલ આ મિસાઇલની રેન્જ છે પાંચ હજાર કિલોમીટરની કેટલી પાંચ હજાર કિલોમીટરની રેન્જ છે બરાબરને તો આ સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ ઇન્ટરન્ટિનેન્ટલ મિસાઇલ છે અને આ મિસાઇલનું પહેલું પરીક્ષણ બે હજાર બારમાં કરવામાં આવેલું હતું અગ્નિફાઈ મિસાઇલનું અને અત્યારે પહેલું નાઇટ ટ્રાયલ કરવામાં આવેલું છે પહેલી વખત બરાબરને તો એના માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે જે રીતે મેં તમને વાત કરી કે આ મિસાઇલ સોસો સત્તર મીટર લાંબી છે દોઢ ટનના વોરેટને તે લઈ જવા માટે સક્ષમ છે અને પાંચ હજાર કિલોમીટર સુધીની તેની રેન્જ છે બરાબર અને આ મિસાઇલને ઈસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે ને અને કયા પ્રોગ્રામની અંદરમાં ડેવલપ કરવામાં આવેલી છે તો ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ પ્રોગ્રામના અંદરમાં તેને લોન્ચ કરવામાં આવેલી છે તેને ડેવલપ કરવામાં આવેલી છે અને આ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે આ ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ પ્રોગ્રામ કેમ લોન્ચ કરેલો હતો તેમણે પાંચ મિસાઇલ્સ ડેવલપ કરી આ પ્રોગ્રામની અંદરમાં પટના પટના એટલે પૃથ્વી એ એટલે અગ્નિ ટી એટલે ત્રિશૂળ એન એટલે નાગ અને એ એટલે આકાશ આ પાંચ મિસાઇલને ડેવલપ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા બરાબર અને આ જ પ્રોગ્રામની અંદર અગ્નિ મિસાઇલનું ડેવલપમેન્ટ થયું છે અને આ એનું ફિફ્થ અપડેટેડ વર્ઝન છે બરાબર ને અને તેની રેન્જ કેટલી છે પાંચ હજાર કિલોમીટર અને આવી સેમ મિસાઇલ ચાઇના પાસે છે બરાબર ને એનું નામ છે ડોંગ ફેક ફોર્ટી વન અને તેની રેન્જ જો ફ્રેન્ડ્સ બાર હજારથી પંદર હજાર કિલોમીટર બરાબર મતલબ તે થી એ મિસાઇલ એ યુરોપની અંદર કોઈ ટાર્ગેટ અચીવ કરવાનો તો પણ કરી શકે એશિયાની અંદર કોઈ ટાર્ગેટ અચીવ કરવાનો તો પણ તે કરી શકે તે પણ ન્યુક્લિયર કેપેબલ મિસાઇલ છે બરાબર ને તો આઈ થિંક તમને આ વિશે ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતને તેનું અંતિમ છત્રીસમું રાફેલ જેટ ફ્રાન્સ પાસેથી મળ્યું આના વિશે વાત કરીએ તમને ખબર જ હશે કે ફ્રેન્ડ્સ કે આપણે છત્રીસ રફેલ જેટ ફ્રાન્સ પાસેથી મંગાવેલા છે બરાબરને હવે આ એગ્રીમેન્ટ વિશે હું તમારી પાસે વાત કરું તો આ એગ્રીમેન્ટ ભારત અને ફ્રાન્સ વચ્ચે બે હજાર સોળમાં કરાર થયો હતો ટોટલ સાહીઠ હજાર કરોડમાં છત્રીસ રફેલ ફાઇટર જેટ આપણે લેવાના હતા ફ્રાન્સ જોડેથી અને આ નેગોશિએશન કોના દ્વારા કરવામાં આવેલું હતું તો એ સમયના આપણા એરફોર્સના ચીફ હતા આર કે સિંહ ભડોરિયા આર કે સિંહ ભડોરિયાએ ફ્રાન્સ જોડે નેગોશિએશન કરીને સાહીઠ હજાર કરોડમાં છત્રીસ રફેલ ફાઇટર જેટ મંગાવ્યા હતા બે હજાર સોળની અંદર અને અત્યારે તેનું છેલ્લું છત્રીસમું રફેલ ફાઇટર જેટ આપણે રિસીવ કર્યું છે બરાબર અને એક રફેલ રફેલની કિંમત કેટલી હતી છસો સિત્તેર કરોડની આસપાસ રાઈટ તો આ માંથી જે પહેલું રફેલ જેટ આવેલું હતું એ બે હરિયાણાના અંબાલાની અંદર બંગાળના હાશીમારામાં અને હરિયાણાના અંબાલાની અંદર બરાબર ને આ બે જગ્યાએ રાખવામાં આવેલા છે બરાબર ઓકે અને આ રફેલ જેટ્સ ને કોને કરી છે તો ફ્રાન્સની કંપની છે ડેઝોલ્ટ એવિએશન ડેઝોલ્ટ એવિએશન બરાબર આ કંપની દ્વારા આ રફેલ જેટ્સને બનાવવામાં આવેલા છે ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે રિસન્ટ ન્યૂઝમાં એટલા જ માટે છે કારણ કે આપણે છત્રીસમું રફેલ જેટ આપણે રિસિવ કર્યું છે એટલા માટે બરાબર ને ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી એક સંયુક્ત પ્રશિક્ષણ કવાયત સૂર્યકિરણ અને એનું સોળમું એડિશન સિક્સટીન્થ એડિશન આ એક્સરસાઇઝનું હમણાં આયોજન કરવામાં આવેલું હતું તેનું કોની કોની વચ્ચે ભારત અને નેપાળની વચ્ચે કઈ જગ્યાએ નેપાળની અંદર રાઈટ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે હમણાં રિસન્ટલી એક સૂર્ય કિરણ કરીને એક એક્સરસાઇઝ થઈ એક પ્રશિક્ષણ એક્સરસાઇઝ છે ટ્રેનિંગ એક્સરસાઇઝ છે બરાબર આ એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચેની થાય છે ભારત અને નેપાળ વચ્ચે થાય છે અને હમણાં આ સિક્સટીન્થ એડિશન કઈ જગ્યાએ થયું નેપાળની અંદર થયું રાઈટ તેમાં ભારત તરફથી કોના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું તો આ એક મિલિટરી ટ્રેનિંગ એક્સરસાઇઝ છે બરાબર ને તો ભારત તરફથી કોઈ મિલિટરીના ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું હશે તો ભારત તરફથી ગોરખા રાઇફલ્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે બરાબર ને ઓકે જો એક્સરસાઇઝ સૂર્યકિરણ વિશે વાત કરું તો સૂર્યકિરણ કવાયત ઇન્ડિયા નેપાળ વચ્ચે બે હજાર અગિયારથી દર વર્ષે કરવામાં આવે છે બરાબર ને અને આ કવાયત કરવાનો મુખ્ય હેતુ છે એક તો જંગલવાળા વિસ્તારની અંદર જ્યારે યુદ્ધ થાય ત્યારે કેવી રીતના કોઓપરેશનથી બંને દેશો એકબીજા સાથે કામ કરી શકે અને બીજું કે હ્યુમિનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીવ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત હવે માનવતાવાદી સહાય કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ થોડા વર્ષો પહેલાં આપણા અફઘાનિસ્તાને જ્યારે તાલ અફઘાનિસ્તાનની અંદર જ્યારે તાલિબાને ટેક ઓવર કર્યું ત્યારે આપણા ભારતીય પબ્લિકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે આપણે મિશન લોન્ચ કરેલું હતું તેને શું કહેવાય હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ બરાબર અને ડિઝાસ્ટર રિલીફ શું કહેવાય કે જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ બહાર કે કોઈ સુનામી આવેલી હોય અને ત્યાંથી લોકોને બહાર કાઢવાના હોય રાઈટ ત્યાંથી લોકોને ખસેડવાના હોય તો તેને કહેવાય ડિઝાસ્ટર રિલીફ તો આ બધી આ બધી આપત્તિ સર્જાય એના પહેલાં એક્સરસાઇઝ કરવી પડે એના પહેલાં તૈયાર રહેવું પડે બરાબર તો આ એક્સાઇઝની અંદર તેના વિશે પણ તાલીમ મળતી હતી બરાબર ને તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સૂર્યકરણ એક્સાઇઝ કયા બે દેશો વચ્ચે થાય છે ભારત અને નેપાળ વચ્ચે બે હજાર અગિયારથી થાય છે આ સોળમું એડિશન છે જે નેપાળમાં થયું રાઈટ અને તેનો મુખ્ય હેતુ છે જંગલવાળા વિસ્તારની અંદર ડિફેન્સ કો ઓપરેશન કરવાનું અને એચએડીઆર એક્ટિવિટીઝની અંદર તાલીમ આપવાની સિમ્પલ બરાબર ને ઓકે ઓકે આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી સરકારી આઈડીનું ઓન ડિવાઇસ સ્ટોરિંગ લાવવા માટે ગૂગલે લોકર સાથે પાર્ટનરશીપ કરી છે આ ન્યૂઝ વિશે સમજીએ દેખો ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ગૂગલ દ્વારા ડિજિલોકર સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે ડિજિલોકર તમને ખબર જ છે કે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ સ્ટોરિંગ સિસ્ટમ છે ડોક્યુમેન્ટ સ્ટોર કરવા માટેની એપ્લિકેશન બનાવવામાં આવી છે ડિજિલોકર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની અંદર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામની અંદરમાં ડિજિલોકર એપ્લિકેશન બનાવવામાં આવી છે કઈ મિનિસ્ટ્રી દ્વારા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા રાઈટ તો આ ડિજિલોકર સાથે ગૂગલ દ્વારા હમણાં પાર્ટનરશીપ કરવામાં આવી છે કેમ કે ગૂગલ દ્વારા એક એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ડેવલોપ કરવામાં આવશે અને આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસની મદદથી આ ડિજિલોકરની એપ્લિકેશનને અપડેટ કરવામાં આવશે અને આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસની અંદર ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે રાઈટ તો ગૂગલ દ્વારા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીનલર્નિંગની ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગ આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ તૈયાર કરવામાં કરવામાં આવ્યો છે અને આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસના માધ્યમથી આ ડિજિલોકરની એપ્લિકેશનને અપડેટ કરવામાં આવશે રાઈટ હવે આ અપડેટેડ એપ્લિકેશન દ્વારા શું થઈ શકશે કે ફોર એક્ઝામ્પલ તમે આ લોકરની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે કોઈ ભારતીય આઈડી પ્રૂફ જેવા કે આધાર કાર્ડનો જસ્ટ ખાલી ફોટો ખેંચો આધાર કાર્ડની તમે ઇમેજ કેપ્ચર કરો તો તે આ એપ્લિકેશનને ઓટોમેટિકલી ખબર પડી જશે કે આ આઈડી પ્રૂફ છે જે ભારતના અંદર વેલિડ છે અને આ આઈડી પ્રૂફને આ એપ્લિકેશન ઓટોમેટિકલી પોતાની અંદર સ્ટોર કરી દેશે એક ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ તરીકે બરાબર તો જે વસ્તુનું તમે જસ્ટ ઇમેજ કેપ્ચર કરો છો તેને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરશે કે આ ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ છે ભારતનું આઈડેન્ટિટી પ્રૂફ છે અને તે પોતાના ડિજિલોકરની અંદર આ પોતાના જે ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ્સના લિસ્ટ છે તેની અંદર ઓટોમેટિકલી સ્ટોર કરી દેશે રાઈટ તો એના માટે ગૂગલે આ ડિજિલોકર સાથે પાર્ટનરશીપ કરી છે સિમ્પલ ખબર પડી જશે ફ્રેન્ડ્સ બરાબર ને જો ડિજિલોકરની વાત કરું તો એકસો સાડત્રીસ મિલિયનથી વધુ લોકો એ ડિજિલોકરના યુઝર્સ છે આ ડિજિલોકર એપ્લિકેશનના યુઝર્સ કેટલા છે એકસો સાડત્રીસ મિલિયન કરતાં વધારે લોકો ભારતની અંદર બરાબર ને અને બે હજાર પાંચ બે હજાર બાવીસમાં જ ડિજિલોકરે સો મિલિયન લોકોનો જે યુઝર્સનો આંકડો છે તેને વટાવી દીધો હતો બરાબરને અને આ એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે રાઈટ ટૂંક સમયમાં જ ડિજિલોકર એપ્લિકેશનને દરેક એન્ડ્રોઈડ ડિવાઇસની અંદર પ્રી ઇન્સ્ટોલ એપ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવશે બરાબર ડિજિલોકર વિશે તમને વાત કરું તો જે જે તમને તમને વાત કરી કે આ એપ્લિકેશનને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે આ મંત્રાલય દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાઈટ અને ડિજિટ ડિજિટલ દસ્તાવેજો ભારતીય માહિતી ટેકનોલોજી અધિનિયમ બે હજાર હેઠળ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજો છે ઓકે જો ડિજિલોકર વિશે વાત કરું તો જે રીતે મેં તમને વાત કરી કે આ એપ્લિકેશનને કોને તમે ડેવલપ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા અને આઈટી એક્ટ બે હજાર હેઠળ આઈટી એક્ટ ટુ થાઉઝન્ડ હેઠળ ડિજિટલ દસ્તાવેજો એ ભારતની અંદર કાયદેસર રીતે માન્ય દસ્તાવેજો છે બરાબરને અને ગૂગલ વિશે વાત કરું તો ગૂગલના સીઓ છે સુંદર પિચાઈ એનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા યુએસ ની અંદર અને સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસોને અઠ્ઠાણુંની અંદર આપણી નેક્સ્ટ ન્યુઝ ફ્રેન્ડ્સ હમણાં રિસેન્ટલી કતારની અંદર ફિફા મેન્સ વર્લ્ડ કપનો ટ્વેન્ટી સેકન્ડ એડિશનનું આયોજન કરવામાં આવેલું હતું તેની હાઈલાઇટ્સ વિશે રાઇટ તો આ હાઈલાઇટ્સ વિશે જોઈએ આપણે તો ટ્વેન્ટી સેકન્ડ ફિફા મેન્સ વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું સૌથી પહેલાં ક્વેશ્ચન તો આ છે કતારની અંદર આ ઉપરાંત એશિયાની અંદર બીજી વખત ફિફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવેલું હતું સૌથી પહેલી વખત બે હજાર બેમાં સાઉથ કોરિયા અને જાપાનને સંયુક્ત રીતે એ વર્લ્ડ કપનું આયોજન કરેલું હતું અને બીજી વખત કોઈ એશિયન કન્ટ્રી કતાર દ્વારા આ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવેલું હતું રાઈટ ટોટલ આ વર્લ્ડ કપની અંદર બત્રીસ દેશોએ પાર્ટિસિપેટ કરેલી હતી બરાબર ને આ ઉપરાંત આ વર્લ્ડ કપનું આયોજન ઇન્ટરનેશનલ એસોસિએશન ફૂટબોલ ફેડરેશન ફેફા દ્વારા કરવામાં આવેલું હતું અને આ વર્લ્ડ કપ પાછળ થયેલો ખર્ચો બસો વીસ બિલિયન ડોલર આ વર્લ્ડ કપ પાછળ ખર્ચો થયેલો હતો અને પ્રાઇઝ મની કેટલી હતી ચારસો ચાલીસ મિલિયન ડોલર જે ગયા વર્લ્ડ કપ કરતાં ચાલીસ મિલિયન ડોલર કરતાં પ્રાઇઝ મની વધારે હતી રાઈટ આ વર્લ્ડ કપના પરિણામ વિશે હું વાત કરું તો આ વર્લ્ડ કપને કોને જીત્યું આર્જેન્ટિના દ્વારા જીતવામાં આવ્યું આ આર્જેન્ટિનાનું ત્રીજું ટાઇટલ હતું અને રનરઅપ કોણ બન્યું ફ્રાન્સ ત્રીજા નંબર પર કોણ આવ્યું ક્રોએશિયા અને ચોથા નંબર પર કોણ આવ્યું મોરોકો રાઈટ આ ઉપરાંત જો અમુક ઇમ્પોર્ટન્ટ અવોર્ડ્સ વિશે વાત કરું તો ગોલ્ડન બૂટ અવોર્ડ જે વર્લ્ડ કપની અંદર સૌથી વધારે ગોલ કરે તેને અવોર્ડ આપવામાં આવે છે તો ગોલ્ડન બૂટ અવોર્ડ કોને આપવામાં આવ્યો તો ફ્રેન્ચ ખેલાડી કેલિયન એમ્બાપેને આ અવોર્ડ આપવામાં આવ્યો આ ઉપરાંત કેલિયન એમ્બાપે એ ઓગણીસો છાસઠના ફૂટબોલ વર્લ્ડ કપ પછી પહેલો એવો ખેલાડી બન્યો કે જેને વર્લ્ડ કપ ફાઇનલમાં હેટ્રિક મારી ત્રણ ગોલ ચલંગ ફટકાર્યા આ ઉપરાંત આર્જેન્ટિનાના કેપ્ટન અને સાત વખતના બેલોન્ડી ડી ઓર વિજેતા વર્લ્ડ કપની અંદર સૌથી હાઇએસ્ટ અવોર્ડ છે બેલોન્ડી ઓર એ આ પ્લેયરે સાત વખત જીતેલો છે એવો પ્લેયર લિયોનલ મેસ્સીને ગોલ્ડન બોલ અવોર્ડ આપવામાં આવ્યો ગોલ્ડન બોલ અવોર્ડ વર્લ્ડ કપની અંદર કોને આપવામાં આવે છે કે જે સૌથી સારું પરફોર્મન્સ કર્યું આખી ટુર્નામેન્ટની અંદર રાઈટ તેમને ગોલ્ડન બોલ અવોર્ડ આપવામાં આવ્યો ને ઓકે અને લિયન મેસીના ફીફા વર્લ્ડ કપમાં બે વખત ગોલ્ડન બોલ અવોર્ડ આપવામાં આવેલો છે બરાબર ને તેને પહેલાં પણ એક વખત ફીફા વર્લ્ડ કપની અંદર ગોલ્ડન બોલ અવર્ડર મળી ચૂકેલો છે આ બીજી વખત તેમણે આ ગોલ્ડન બોલ અવર્ડ જીતેલો છે બરાબર ને ઓકે આ ફીફા વર્લ્ડ કપના હું સ્લોગનની વાત કરું તો સ્લોગન શું રાખવામાં આવેલું હતું નાઉ ઇઝ ઓલ આ પીઠવા ફીફા વર્લ્ડ કપનું સ્લોગન હતું ફીફા વર્લ્ડ કપ બે હજાર બાવીસનું બરાબર આ ઉપરાંત ઇમ્પોર્ટન્ટ અવોર્ડ્સની વાત કરું તો મેં તમને કીધું તે પ્રમાણે ગોલ્ડન બોલ અવોર્ડ સૌથી સારું પરફોર્મન્સ કરે આખા ટુર્નામેન્ટમાં તેને આપવામાં આવે લિયોરન મેસી આર્જેન્ટિનાના કેપ્ટનને આપવામાં આવ્યું સિલ્વર બોલ કેલિયન એમ્બાપે ફ્રાન્સના કેપ્ટન બ્રોન્ઝ બોલ લુકા મોડ્રિક ક્રોએશિયા ગોલ્ડન બૂટ અવોર્ડ જે સૌથી સૌથી વધારે ગોલ્સ કરે એમ્બાપે આઠ ગોલ્સ કર્યા ફ્રાન્સથી બિલોંગ કરે છે સિલ્વર બૂટ લ્યુરન મેસી સાત ગોલ કર્યા આર્જેન્ટિનાથી બિલોંગ કરે છે બ્રોન્સ બૂટ ઓલિવર ગિરુડ ફ્રાન્સથી બિલોંગ કરે છે અને ગોલ્ડન ગ્લોવ બેસ્ટ ગોલકીપરને આપવામાં આવ્યો તો આર્જિન્ટિયના ગોલકીપર એમિલાનો માર્ટી ફેન્સ બરાબર એમને આ અવોર્ડ આપવામાં આવેલો છે બરાબર ના ઓકે આ ઉપરાંત અમુક રેકોર્ડ્સની વાત કરું તો મોરોક્કોએ પોર્ટુગલને એક ઝીરોથી ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને પહેલી વખત કોઈ આફ્રિકન દેશ એ સેમીફાઈનલમાં પ્રવેશ હોય તેવી પહેલી ઘટના બની બરાબર ના મોરોક્કો બીજું લિયોન મેસી ફિફા વર્લ્ડ કપની અંદર પહેલો એવો ખેલાડી બન્યો કોઈ જેને નોકઆઉટ સિરીઝની દરેક મેચની અંદર ગોલ ફટકાર્યો હોય રાઈટ આ ઉપરાંત ભારતીય પર્સ્પેક્ટિવથી વાત કરું તો દીપિકા પાદુકોણ જે ઇન્ડિયન બોલિવૂડ એક્ટ્રેસ છે એ પહેલી એક્ટ્રેસ ભારત તરફથી તથા ગ્લોબલ લેવલ પર પહેલી કોઈ એક્ટ્રેસે ફિફા વર્લ્ડ કપનું અનાવરણ કર્યું હોય ટ્રોફીનું અનાવરણ કર્યું હોય પહેલી વખત બન્યું બરાબરને કોના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું દીપિકા પાદુકોણ દ્વારા બરાબર ને તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે હા આ તો થઈ ફિફા વર્લ્ડ કપ બે હજાર બાવીસની વાત પણ ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ જે આવતો ફીફા વર્લ્ડ કપ છે બરાબર ને ત્રેવીસમું એડિશન એ ક્યાં યોજાવાનું છે કેનેડા મેક્સિકો યુએસની અંદર અને આની અંદર અડતાલીસ ટીમો પાર્ટિસિપેટ કરશે અને કતાર વિશે વાત કરું કતારની રથનની છે દોહા એનું ચલણ છે કતારી ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે મધ્યપ્રદેશના ઇન્દોર સિટીની અંદર મહુ કેન્ટોનમેન્ટ કેન્ટોનમેન્ટ એટલે આર્મીનો બેઝ ત્યાં ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે પાયદળ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે બરાબર ને તો આ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ વિશે વાત કરીએ તો ઇન્ફન્ટ્રી મ્યુઝિયમની વાત કરું તો આ મ્યુઝિયમ બે એકર જમીનમાં ફેલાયેલી એક ત્રણ માળની ઇમારતમાં રાખવામાં આવેલું છે અને આ પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનું બાંધકામ બે હજાર નવથી થી શરૂ કરેલું હતું અને બે હજાર ઓગણીસમાં માં પૂરું થયું આ મ્યુઝિયમની વાત કરું એની વિશેષતા વિશે તો સતરસો સુડતાલીસથી બે હજાર વીસ સુધીના જે અલગ અલગ કોપ્સ છે કોપ્સ એટલે જે જવાનો છે અલગ અલગ આપણા આર્મ ફોર્સિસના તેમના ઇતિહાસનું પ્રદર્શન કરવામાં આવેલું છે રાઈટ ઓકે અને તેની અંદર ભારતની દરેક અલગ અલગ જે ભારતે અલગ અલગ યુદ્ધો કર્યા બરાબર અમુક ઇતિહાસ પણ દર્શાવવામાં આવેલો છે બરાબર એ દરેક વિશે માહિતી છે સત્તરસો સુડતાલીસથી બે હજાર વીસ સુધીની બરાબરને રાઈટ અને જે રીતે તમે હેડલાઇનમાં વાંચ્યું કે તે ભારતનું પહેલું અને વિશ્વનું બીજું મ્યુઝિયમ છે આ ટાઈપનું બરાબર ને તો વિશ્વનું પહેલું મ્યુઝિયમ કઈ જગ્યાએ છે યુએસની અંદર નેશનલ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ એન્ડ સોલ્જર સેન્ટર કઈ જગ્યાએ યુએસની અંદર આ વિશ્વનું પહેલું મ્યુઝિયમ છે કે જ્યાં આવી રીતના કોઈ આર્મ ફોર્સિસના જવાનો દ્વારા જે અચિવમેન્ટ કરવામાં આવેલું છે તેને દર્શાવવામાં આવેલા છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને ખબર પડી હશે અને આ મ્યુઝિયમ ભારતમાં કઈ જગ્યાએ ઇન્દોરની અંદર એની સ્થાપના કરવામાં આવી છે મધ્યપ્રદેશ બરાબર ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી કેન્દ્રીય નિર્મલ નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની અડતાલીસમી બેઠકની અધ્યક્ષતા કરી આ બેઠક વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમને જીએસટી કાઉન્સિલ જીએસટી કાઉન્સિલ નામ સાંભળ્યું છે ફ્રેન્ડ આ જીએસટી કાઉન્સિલની બેઠકની અંદર કોણ કોણ બેસે ટોટલ તેત્રીસ સભ્યો બેસે તેત્રીસ એમાં બે કેન્દ્ર સરકારના સભ્યો હોય અને એકત્રીસ અલગ અલગ રાજ્યના સભ્યો રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવે બરાબર ને આ બે કેન્દ્ર સરકારના સભ્યોમાં કોણ કોણ હોય તો એક તો નાણાં મંત્રી મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ અને બીજા મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ સ્ટેટ ઓફ ફાઇનાન્સ બરાબર તો આ બે સભ્યો એ જીએસટી કાઉન્સિલની અંદર કેન્દ્ર સરકારના સભ્યો હોય અને બાકીના 33 સભ્યો બાકીના 31 સભ્યો કોણ હોય રાજ્ય સરકારના અલગ અલગ રાજ્યના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય રાઈટ અને આ કઈ મિટિંગ હતી અડતાલીસમી જીએસટી કાઉન્સિલની મિટિંગ હતી અને જીએસટી કાઉન્સિલ એ તે જ સંસ્થા છે કે જે ભારતમાં કઈ વસ્તુ પર કેટલો જીએસટી લાગશે તે નક્કી કરે જીએસટી કમ્પેન્સેશન સેઝ કેટલો લાગશે કોઈ વસ્તુ પર તે નક્કી કરે બરાબર ને મતલબ જીએસટીને લગતી કોઈપણ બાબતને નક્કી કરવાનું કામ જીએસટી કાઉન્સિલનું છે બરાબર ને તો એની અડતાલીસમી મીટિંગ હતી બરાબર ને ઓકે તો આ જીએસટી કાઉન્સિલની મિટિંગની અંદર કયા કયા અમુક ચેન્જીસ કરવામાં આવેલા છે તેની વિશે વાત કરીએ તો પહેલું ચેન્જીસ એ છે કે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ઉપર હવે બાવીસ ટકા સીસ લાગશે એના વિશે વાત કરીએ તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ જો કોઈ કોમર્શિયલ સ્ટુડન્ટ હોય કોમર્શિયલ બેકગ્રાઉન્ડથી તેમને ખબર હશે પણ જો જે કોઈ સાયન્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતું હોય તેમને સમજાવી દઉં કે હંમેશા ટેક્સની ઉપર સરચાર્જ લાગે ટેક્સની ઉપર સરચાર્જ લાગે અને ટેક્સ અને સરચાર્જની ઉપર શું લાગે સેઝ લાગે ફોર એક્ઝામ્પલ હું ટેન થાઉઝન્ડ રૂપીઝ ટેક્સ ભરતો હોઉં અને જો મારી ઇન્કમ પચાસ લાખ કરતાં વધારે હોય ફોર એક્ઝામ્પલ તો મારે સરચાર્જ પણ ભરવો પડે તો ફોર એક્ઝામ્પલ મને ટેન પર્સેન્ટ સરચાર્જ ભરવો પડે તો આ ટેન પર્સેન્ટ સરચાર્જ કોનો ભરવાનો જેટલું હું ટેક્સ ભરું છું એના ટેન પર્સન્ટ તો ટેક્સ કેટલો ભરું છું ટેન થાઉઝન્ડ રૂપીસ એના ટેન પર્સન્ટ મતલબ વન થાઉઝન્ડ સરચાર્જ રાઈટ તો ટોટલ કેટલા થયા ટેક્સ અને સરચાર્જ ટોટલ ભેગા કેટલા થયા ઇલેવન થાઉઝન્ડ હવે આ જો મને મારા પર ટેન પર્સન્ટ સેઝ લાગતો હોય તો મારે સેઝના પૈસા કેટલા રૂપિયા ભરવાના કે હું ટેક્સ અને સરચાર્જ બંને ભેગા મળીને કેટલા ભરું છું ઇલેવન થાઉઝન્ડ તો ઇલેવન થાઉઝન્ડના ટેન પર્સન્ટ મતલબ અગિયારસો રૂપિયા આ મારે સેઝ ભરવાનું રાઈટ મતલબ સેઝ હંમેશા ટેક્સ અને સરચાર્જ ઉપર લાગે અને જો હવે જો મારી ઇન્કમ પચાસ લાખ કરતાં ઓછી હોય તો મારા પર સરચાર્જ ના લાગે તો ડાયરેક્ટલી સેઝ સેના પર લાગે ટેક્સ ઉપર લાગે મતલબ સેઝ સેના પર લાગે ટેક્સ ઉપર ઓકે તો હવે આ લાઇન શું કહે છે કે ફોર એક્ઝામ્પલ હું કોઈ સ્પોર્ટ્સ યુટિનિટી વ્હીકલ પરચેસ કરવા જાઉં તો મારે જીએસટી તો ભરો જ પડે જીએસટી તો ભરો જ પડે અને આ જીએસટી ઉપર સેસ કેટલો લાગશે જીએસટી એક પ્રકારનો ટેક્સ છે અને આ જીએસટી ઉપર સેસ કેટલો લાગશે બાવીસ ટકા ને ઓકે રાઈટ આ ઉપરાંત કઠોળનો જે ભૂકો છે કઠોળનો જે ભૂકો છે એના પર પહેલાં જીએસટી પાંચ ટકા લાગતો તો હવે કેટલો કરી દેવામાં આવ્યો છે નીલ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે જે ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે એ ઇથાઇલ આલ્કોલના ઉત્પાદન પરનો જે જીએસટી છે પહેલાં અઢાર ટકા હતો હવે કેટલો કરી દેવામાં આવ્યો છે પાંચ ટકા કેમ કારણ કે અત્યારે પેટ્રોલની અંદર આલ્કોહલનું મિશ્રણ ઉપર વધારે ફોકસ કરવામાં આવેલો છે કારણ કે આપણે પેટ્રોલની મદદથી કાર્બન ડાય ડાયોક્સાઇડનું એમિશન ઘણું થાય છે તો જેટલું તમે આલ્કોહોલને વધારે એની અંદર મિશ્રિત કરો ને તેટલું એમિશન ઓછું થાય તેના માટે ઇથા આલ્કોલનું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેના પરના ઉત્પાદનના પર અઢાર ટકા જીએસટી લાગતો તો પહેલાં હવે કેટલો લાગશે પાંચ ટકા રાઈટ ઓકે આ ઉપરાંત ફોર્ટી સેવન જીએસટી કાઉન્સિલની જ્યારે મીટિંગ થઈ હતી બરાબર ત્યારે એક વસ્તુ નક્કી કરવામાં આવેલી હતી કે અત્યારે ભારતમાં હું બે હજાર બાવીસની વાત કરું ડિસેમ્બર બે હજાર બાવીસ પહેલાં કે જીએસટી આવ્યા પછી ઘણી બધી કંપનીઓ છે ને પ્રોફિટરિંગ કરતી હતી પ્રોફિટરિંગ મતલબ મુનાફાખોરી તો જીએસટી આવ્યા પછી જે બધી કંપનીઓ પ્રોફિટરિંગ કરતી હતી એ પ્રોફિટરિંગ ઉપર દેખરેખ રાખવા માટે એક સંસ્થા બનાવવામાં આવેલી હતી એ સંસ્થાનું નામ શું હતું જીએસટી સોરી નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સી નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સી અને આ સંસ્થાને એનો કાર્યકાળ ત્રીસ નવેમ્બરના રોજ એનો કાર્યકાળ સમાપ્ત થયો અને પહેલી ડિસેમ્બરથી હવે જીએસટી ઉપર જે પ્રોફિટરિંગ ઉપર જે દેખરેખ રાખવા માટે કઈ સંસ્થાને નિયુક્ત કરવામાં આવી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દેખો જીએસટી આવ્યા પછી ઘણી બધી કંપનીઓ પ્રોફિટરિંગ કરતી હતી મુનાફાખોરી કરતી હતી અને એ પ્રોફિટરિંગ ઉપર દેખરેખ રાખવા માટે કઈ સંસ્થા બનાવવામાં આવેલી હતી નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સી ઓથોરિટી એને અને એનો કાર્યકાળ ક્યારે સમાપ્ત થયો ત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ સમાપ્ત થયો અને હવે આ પ્રોફિટરિંગ ઉપર કોણ ધ્યાન રાખશે કોમ્પિટિન કમિશન ઓફ ઇન્ડિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બરાબર ને ઓકે જો હું જીએસટી વિશે વાત કરું જીએસટી કાઉન્સિલ વિશે તો જીએસટી કાઉન્સિલની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવી હતી આર્ટિકલ બસો ઓગણસી એના અનુસાર જીએસટી કાઉન્સિલની અંદર કેન્દ્ર અને રાજ્યનું બંનેનું સંયુક્ત પંચ છે અને તેના સભ્યની અંદર કેન્દ્રીય નાણાં મંત્રી અધ્યક્ષ હોય કેન્દ્રીય રાજ્યમંત્રી જે મે નાણાંના મહેસૂલ પ્રભારી છે બરાબર ને એ એના સભ્ય હોય અને બાકીના એકત્રીસ અલગ અલગ રાજ્યોના અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ આના સભ્યો બની શકે આપણી નેક્સ્ટ દિવસે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે બે હજાર બાવીસ માટે સેન્ટ્રલાઇઝ પબ્લિક રેવિયન્સ રીડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમનો એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે આ વાર્ષિક અહેવાલ વિશે વાત કરીએ આ વાર્ષિક અહેવાલના રિપોર્ટના નામ ઉપરથી જ ખબર પડે છે કે એ શેના વિશે હશે પબ્લિક રેવિયન્સ પબ્લિક ગ્રીવિયન્સ મતલબ પબ્લિકની કમ્પ્લેન રિડ્રેસ મતલબ તેને સોલ્વ કરવી તો અલગ અલગ કેન્દ્રના મંત્રાલયો રાજ્યના મંત્રાલયો વિભાગો દ્વારા જે ગ્રાહકો દ્વારા જે કમ્પ્લેન કરવામાં આવેલી હતી એને કેવી કેટલી સારી રીતે તેનું રિડ્રેસન કર્યું છે તે કેટલી સારી રીતે તેનું સોલ્યુશન લાવવામાં આવેલું છે એના વિષે અહીંયા રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે રાઈટ તો આ રિપોર્ટ વિશે વાત કરીએ આ રિપોર્ટની મુખ્ય હાઇલાઇટ્સ વિશે વાત કરું તો આ અહેવાલ મુજબ બે હજાર બાવીસમાં તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા ટોટલ અઢાર લાખ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી ગ્રેવિયન્સ કેટલાય રિસીવ કરવામાં આવી હતી અઢાર લાખ એમાંથી પંદર પોઈન્ટ સાહીઠ લાખ ફરિયાદોને સોલ્વ કરવામાં આવેલી છે એનું નિરાકરણ કરવામાં આવેલું છે અને આ પંદર પોઈન્ટ સાહીઠ લાખ ફરિયાદોમાંથી અગિયાર પોઈન્ટ વીસ લાખ ફરિયાદો તો કેન્દ્રીય સરકાર દ્વારા સોલ્વ કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રાલયો દ્વારા અને ચાર પોઈન્ટ ત્રીસ લાખ જેવા ફરિયાદો કોના દ્વારા સોલ્વ કરવામાં આવી છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સોલ્વ કરવામાં આવી છે આ ઉપરાંત આ ફરિયાદોનું નિવારણ એ બે હજાર એકવીસમાં ઓન એન એવરેજ એક બત્રીસ દિવસમાં થતું હતું અને હવે હવે બે હજાર બાવીસમાં આ ફરિયાદોનું નિવારણ ઓન એન એવરેજ સત્યાવીસ દિવસમાં કરવામાં આવ્યું છે મતલબ હવે ફરિયાદ ઓછા દિવસમાં સોલ્વ થવા લાગી છે રાઈટ ઓકે તો આ પણ સારી બાબત છે અને આ ઉપરાંત પહેલી વખત સડન ચાર મહિનાની અંદર તમે જુઓ કે ઓગસ્ટની અંદર એક પોઈન્ટ ચૌદ લાખ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે સપ્ટેમ્બરની અંદર એક પોઈન્ટ સત્તર લાખ ફરીદનું નિવારણ કરવામાં આવ્યું છે ઓક્ટોબરની અંદર એક પોઈન્ટ ઓગણીસ લાખ ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું છે અને નવેમ્બરની અંદર એક પોઈન્ટ ઝીરો આઠ લાખ ફરીદનું નિવારણ કરવામાં આવ્યું છે તો પહેલી વખત આવું સડન ચાર મહિનાની અંદર એક લાખ કરતાં વધારે ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું છે એવું પહેલી વખત બન્યું છે રાઈટ હવે આ ફરિયાદોને આટલી ઝડપથી તેમજ આટલી સારી રીતે કેમ એનું નિરાકરણ આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા એવા કયા પગલાં લેવામાં આવેલા છે જેથી કરીને આટલું સારું રિઝલ્ટ મળી રહ્યું છે તો ટોટલ કેન્દ્ર સરકાર દ્વારા દસ પગલાં લેવામાં આવેલા છે કયા કયા દસ પગલાં લેવામાં આવેલા છે એમાં સૌથી પહેલું પગલું છે કે એક પોર્ટલ બનાવવામાં આવેલું છે પોર્ટલનું નામ શું છે સેન્ટ્રલ પબ્લિક રેવન્સીસ રિડ્રેસન એન્ડ મોનિટરિંગ સિસ્ટમ સેવન પોઈન્ટ ઝીરો આ પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલ ઉપર કોઈપણ વ્યક્તિ જઈને કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર ફરિયાદ નોંધાવી શકે અને ફોર એક્ઝામ્પલ તમે એક પોર્ટલની અંદર તમે જઈને ફરિયાદ નોંધાવી અને જે જગ્યાએ તમે જે જગ્યાની ફરિયાદ કરવા માંગો છો તેની પાસે ઇન્ફોર્મેશન પહોંચી જશે છેલ્લા માઇલ સુધી બરાબર ને તો એવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે આ ઉપરાંત આ પોર્ટલની અંદર ટેકનોલોજીકલ ઇન્હેન્સમેન્ટ કરવામાં આવેલું છે આર્ટિફિશિયલ અને મટી મશીન લર્નિંગ જેવા સા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે જેથી કરીને જે ઇમરજન્સીવાળી ફરિયાદો હશે બરાબર તેને પહેલાં સોલ્વ કરવામાં આવશે ત્રીજું ભાષાનો અનુવાદ તમે આ પોર્ટલની અંદર બાવીસ અલગ અલગ સેડ્યુલ ભાષાઓની અંદર તમે ફરિયાદ નોંધાવી શકો આ ઉપરાંત સેન્ટ્રલ ગ્રેવિયન્સ ઇન્ડેક્સ આ ઉપરાંત ઓકે આ ઉપરાંત ગ્રેવિયન્સ રિડ ઇન્ડેક્સ કેન્દ્ર સરકાર દ્વારા આ ફરિયાદ નિવારણ સૂચકાંક પણ લોન્ચ કરવામાં આવે છે જેની અંદર અલગ અલગ મિનિસ્ટ્રીઝ અલગ અલગ વિભાગો દ્વારા કેવી રીતના ફરિયાદના નિવારણ કરવામાં આવે છે કેટલી ઝડપથી ફરિયાદ નિવારણ કરવામાં આવે છે તેના આધારે તમે રેન્ક પ્રોવાઈડ કરવામાં આવે છે આ ઉપરાંત ફીડબેક કોલ સેન્ટર કે એકવાર કોઈ વિભાગ દ્વારા કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ મંત્રાલય દ્વારા કોઈ ગ્રાહકને ફરિયાદનું નિવારણ આવી જાય પછી તમને ફોન કરીને પૂછવામાં આવે કે તમારે ફરિયાદનું નિવારણ બરાબર થયું છે કે નહીં બરાબર ને આ ઉપરાંત વન નેશન વન પોર્ટલ કે કેન્દ્ર રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના જેટલા પણ પોર્ટલ્સ હતા જે ફરિયાદ નિવારણ કરવા માટે એ બધા જ પોર્ટલને એક જ પોર્ટલમાં સામિટ કરી દેવામાં આવ્યા રાઈટ અને આ ઉપરાંત કે ફરિયાદ જો તમને જાતે કરતાં ન ફાવતી હોય તો તમે કોઈ પણ કોમન સર્વિસ સેન્ટરને ત્યાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો બરાબર ને ઓકે આ ઉપરાંત જે લોકો ફરિયાદનું નિવારણ લાવે છે તેમને તાલીમ અને ક્ષમતા પણ તેમનું બિલ્ડ કરવામાં આવી છે અને કન્ટિન્યુઅસલી આના પર મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરેક ફરિયાદ એ એક પોર્ટલની અંદર સ્ટોર રહી શકે એના માટે એક ડેટા સેન્ટર બનાવવામાં આવેલું છે અને આ ડેટા સેન્ટરને કોણ હેન્ડલ કરે છે તો ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે બરાબર ને તો આટલા પગલાં લેવામાં આવેલા છે એના કારણે આ ફરિયાદનું નિવારણ ઝડપથી અને સારી રીતે આવી શક્યું છે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલું છે કોના દ્વારા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા એનએસઓ દ્વારા આ રિપોર્ટનું નામ શું છે સિચ્યુએશન અસેસમેન્ટ સર્વે સિચ્યુએશન અસેસમેન્ટ સર્વે અને આ રિપોર્ટનું કયું એડિશન છે સેવન્ટી સેવન્થ એડિશન છે તો સૌથી પહેલાં તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સિચ્યુએશન અસેસમેન્ટ સર્વે કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા લોન્ચ કરવામાં આવે છે બરાબર આ સેવન સેવન્થ એડિશન હતું અને આ રિપોર્ટની અંદર આ સંસ્થા દ્વારા શું ફાઇન્ડ કરવામાં આવેલું છે કે એક એગ્રીકલ્ચરલ હાઉસહોલ્ડ એક કૃષિ પરિવાર એની મંથલી માસિક આવક કયા રાજ્યમાં સૌથી વધારે છે તો મેઘાલયની અંદર સૌથી વધારે છે એક એગ્રીકલ્ચરલ પરિવારની માસિક આવક સૌથી વધારે મેઘાલયની અંદર છે અને આ આ ડેટા આ રિપોર્ટ બનાવવા માટે કયા કયા વર્ષનો ડેટા લેવામાં આવેલો છે જાન્યુઆરી બે હજાર ઓગણીસથી ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન લેવામાં આવેલો છે બરાબર ને અને આ એનએસઓની વાત કરું જેના દ્વારા રિપોર્ટ બનાવવામાં આવેલો છે એ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટની હેઠળ બરાબર ને ઓકે બરાબર આ ટેબલ મેં તમને કીધેલું છે કે ભાઈ સૌથી વધારે એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ જેની માસિક આવક સૌથી વધારે કઈ જગ્યાએ છે મેઘાલયની અંદર ઓગણત્રીસ હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા પંજાબની અંદર છવ્વીસ હજાર સાતસો એક રૂપિયા હરણીની અંદર બાવીસ હજાર આઠસો એકતાલીસ રૂપિયા અને આપણા ગુજરાતનો નંબર કયો છે દસમો નંબર છે જેમાં એક ખેત ખેતીની અંદર ખેતી ઉપર નિર્ભર એક પરિવારની આવક માસિક આવક કેટલી છે બાર હજાર છસો એકત્રીસ રૂપિયા માત્ર બરાબર ને તો ટોપ ટેન રાજ્યો કે જ્યાં એગ્રીકલ્ચર હાઉસ હોલ્ડની ઇન્કમ વધારે છે બરાબર ઓકે આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી નાઇજેરિયા અને રવાંડા આ આર્ટિમિસ કરારો પર હસ્તાક્ષર કરનારા પ્રથમ આફ્રિકન રાષ્ટ્રો બન્યા છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આ આર્ટેમિસ કરાર શું છે એના વિશે જોઈએ ઓકે આર્ટેમિસ એકોર્ડ જેને આપણે કરાર પણ કહી શકીએ આર્ટેમિસ એકોર્ડની વાત કરું તો બે હજાર વીસની અંદર આ આર્ટેમિસ એકોર્ડને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યા નાસા દ્વારા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને આઠ અલગ અલગ દેશો દ્વારા આ કરારને સાઇન કરવામાં આવ્યા આ કરારનો મુખ્ય હેતુ શું છે સ્પેસ કોઓપરેશન સ્પેસ કોઓપરેશન સ્પેસ કોઓપરેશન મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ દેશ જે આ કરારને સાઇન કરે બરાબર ને એ કોઈપણ સ્પેસને રિલેટેડ કોઈપણ એક્ટિવિટી કરે તો એ દરેક મેમ્બર કન્ટ્રીઝને એના વિશે ખબર પડવી જોઈએ કોઈ સાયન્ટિફિક ડેટા પબ્લિશ કરે તો પણ તેને એ ડેટા પબ્લિકલી બતાવવો પડે આ ઉપરાંત કોઈ પણ સ્પેસની અંદર કોઈપણ વસ્તુ મોકલે તો પણ તેને રજિસ્ટ્રેશન કરાવવું પડે રાઈટ આ ઉપરાંત જે સ્પેસની અંદર જે ડેબ્રિસ છે બરાબર તે પણ બધા સાથે ભેગા મળીને ઓછો કરવાનો છે બરાબર ને ડેબ્રિસ મતલબ ભંગાર કચરો બરાબર ને તો આ અકોર્ડ આ કરાને તમે સાઈન કરો એટલે તમે આ એગ્રીમેન્ટની અંદર બંધાઈ ગયા રાઈટ તો આ એગ્રીમેન્ટ કોના દ્વારા બનાવવામાં આવેલું છે નાસા દ્વારા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને આઠ અલગ અલગ દેશો દ્વારા લોન્ચ કરવામાં આવેલો તો બે હજાર વીસની અંદર અત્યારે આ એગ્રીમેન્ટને ટોટલ ત્રેવીસ દેશોએ સાઈન કરી લીધેલો છે અને એની અંદર કોણ સામેલ થયા છે તો પહેલી વખત કોઈ આફ્રિકન કન્ટ્રી આ કરારને સાઇન કર્યો છે નાઇજેરિયા અને રવાન્ડા રાઈટ ઓકે રાઈટ અહીંયા મેં તમને આર્ટેમિસ કરારને જે ત્રેવીસ દેશો દ્વારા સાઇન કરવામાં આવેલા છે એ ત્રેવીસ દેશોના નામ તમને કીધા છે અને અત્યારે કોના દ્વારા સાઇન કરવામાં આવેલો છે આર જે રવાન્ડા અને નાઇજીરિયા જે પહેલી આફ્રિકન કન્ટ્રીઝ છે કે જેના દ્વારા આ કરારને સાઇન કરવામાં આવ્યો છે બરાબર ને ઓકે આ ઉપરાંત આ આર્ટેમિસ કરાર છે આર્ટેમિસ એકોર્ડ છે આવું સેમ એક નામ છે આર્ટેમિસ મિશન આર્ટેમિસ મિશન આ આર્ટેમિસ મિશન એ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે માત્ર નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે અને આ આર્ટેમિસ મિશનનો મુખ્ય હેતુ શું છે મૂન એક્સપ્લોરેશન મૂન એક્સપ્લોરેશન તો આમાં તમારે કન્ફ્યુઝ નથી થવાનું કે ભાઈ આર્ટિમિસ મિશન એ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે જેનો મુખ્ય ઓબ્જેક્ટિવ છે મૂન એક્સપ્લોરેશન અને આર્ટિમિસ એકોર્ડ આ કરાર એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે નાસા અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તથા આઠ અલગ અલગ દેશોએ અત્યારે એની અંદર કેટલા મેમ્બર કન્ટ્રીઝ છે ટ્વેન્ટી થ્રી બરાબર ને અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે સ્પેસ કો સ્પેસ કોઓપરેશન ઓપરેશન રાઇટ તો આઈ થિંક તમને ખબર પડી હશે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી બે હજાર બાવીસનું સામાજિક પ્રગતિ સૂચકાંક લોન્ચ કરવામાં આવ્યો એના વિશે વાત કરીએ તો આ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ સામાજિક પ્રગતિ સૂચકાંક કોણ લોન્ચ કરે છે તો ગ્લોબલ લેવલ ઉપર સોશિયલ પ્રોગ્રેસ ઇમ્પેરેટિવ નામની એક સંસ્થા છે એના દ્વારા આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે ગ્લોબલ લેવલ ઉપર બરાબર ને અને ભારત ઇન્ડિયા લેવલ ઉપર કોણ લોન્ચ કરે છે તો આ સોશિયલ પ્રોગ્રેસ ઇમ્પેરેટિવ દ્વારા ઇન્ડિયાની એક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કોમ્પિટિન્ય સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે જે ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર કેટલો સોશિયલ પ્રોગ્રેસ થયો છે તેનું મેઝરમેન્ટ કરે છે તો એના વિશે વાત કરીએ તો આ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ આની અંદર સૌથી ટોપ કોને કર્યું છે ટોપ કર્યું છે નોર્વે હવે જુઓ કે આ ઇન્ડેક્સની અંદર બરાબર કે આ ઇન્ડેક્સની અંદર બધા દેશોને જેનો સર્વે કરવામાં આવેલો છે તેને ટોટલ છ ટાયરની અંદર વેચવામાં આવેલા છે છ ટાયરની અંદર જો આ ટેબલમાં તમને સારી રીતે ખબર પડશે ટોટલ બધા દેશોને છ ટાયરની અંદર વેચવામાં આવેલા છે એમાં ટાયર વન ટાયર ટુ ટાયર થ્રી એમ કરીને ટાયર સિક્સ સુધી ટાયર વનની અંદર જે દેશો છે તે હાઈ નેટવર્થવાળા છે હાઈ ઇન્કમ કન્ટ્રીઝ છે અને ટાયર સિક્સની અંદર જે દેશો છે જે સૌની સૌ જેમની સૌથી ઓછી ઇન્કમ છે બરાબર ને ઓકે તો ટોટલ બધા દેશોને છ ટાયર્સની અંદર વેચી દેવામાં આવેલા છે રાઈટ આ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સની અંદર અને ટાયર વનની અંદર સૌથી સારું પરફોર્મન્સ કોને કર્યું છે નોર્વે ટાયર ટુની અંદર સ્પેન દ્વારા કરવામાં આવ્યું છે જેનો ઓવરઓલ રેન્ક કયો છે એકવીસમો ટાયર થ્રીની અંદર રશિયા દ્વારા કરવામાં આવે છે સૌથી સારું પરફોર્મન્સ જેનો ઓવરઓલ રેન્ક છે ફિફ્ટી નાઇન ટાયર ફોરની અંદર ખાના દ્વારા સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું છે જેનો ઓવરઓલ રેન્ક છે નાઇન્ટી અને આ જ ટાયર ફોર કન્ટ્રીઝની અંદર ભારતનો પણ રેન્ક છે ઇન્ડિયાનો એકસો દસમો રાઈટ ટાયર ફાઇવની અંદર ઓટી દી આઈવોરી વન ટ્વેન્ટી સેવનમો રેન્ક છે ટાયર સિક્સની અંદર નાઇજેરિ નાઇજર નાઇજેરિયા નથી નાઇજર વન ફિફ્ટી નાઇન રેન્ક છે એનો ટોટલ એકસો ઓગણસિત્તેર દેશોનો સર્વે કરવામાં આવ્યો છે અલગ અલગ છ ટાયર્સની અંદર બરાબર ને રાઇટ બરાબર અને સૌથી છેલ્લો નંબર કોનો છે સાઉથ સુડાન સાઉથ સુડાનનો છે બરાબર ને તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે ટોટલ આ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સની અંદર અલગ અલગ દેશોને છ ટાયરમાં ડિવાઈડ કરવામાં આવે છે જેમાં ટાયર વનની અંદર જે સૌથી વધારે ઇન્કમ ધરાવતા દેશો હોય તે છે ટાયર સિક્સની અંદર સૌથી ઓછી ઇન્કમ ધરાવતા તે તે તેને સામેલ કરવામાં આવે છે બરાબર ને ઓકે બીજી વસ્તુ કે આ તો થઈ ગ્લોબલ લેવલની વાત પણ હવે ભારત લેવલ ઉપર ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર કેટલો સોશિયલ પ્રોગ્રેસ થયો છે એને મેઝર કરવા માટે અલગ અલગ રાજ્યોને પણ છ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે બરાબરને તો અલગ અલગ રાજ્યોને કઈ કઈ રીતે છ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે એના વિશે જોઈએ તો અહીંયા જુઓ કે જે રાજ્યોની અંદર સૌથી વધારે સારો સોશિયલ પ્રોગ્રેસ થયો છે તેમાં ટાયર વનની અંદર અને જે રાજ્યની અંદર સૌથી ઓછો સોશિયલ પ્રોગ્રેસ થયો છે તેમના ટાયર સિક્સની અંદર સામેલ કરવામાં આવેલા છે હવે આ સોશિયલ પ્રોગ્રેસને કેવી રીતના મેઝર કરવામાં આવે છે તો ત્રણ થી મેઝર કરવામાં આવે છે આ ઇન્ડેક્સની અંદર કે ભાઈ મૂળભૂત માનવ જરૂરિયાતો અલગ અલગ દેશોની અંદર અલગ અલગ રાજ્યની અંદર માણસ માણસની મૂળભૂત જરૂરિયાતો કેટલી સંતોષાય છે તેના આધારે તેનું મેઝરમેન્ટ કરવામાં આવે છે સુખાકારીના પાયા મતલબ કે ફોર એક્ઝામ્પલ કે કોઈ જ્ઞાનની એક્સેસ કોઈ માહિતીનો એક્સેસ કોઈ સંદેશા વ્યવહારનો એક્સેસ અલગ અલગ લોકોને કેવી રીતના પહોંચી રહે છે તેનું અહીંયા મેઝરમેન્ટ કરવામાં આવ્યું છે અને તક કે દરેક વ્યક્તિને પોતાના અધિકારો વ્યક્તિગત સ્વતંત્રતા મળી રહે છે કે નહીં તેનું મેઝરમેન્ટ કરવામાં આવેલું છે તો આ ત્રણ બેઝિક ડાયમેન્શન ઉપર કોઈપણ દેશનો કોઈપણ રાજ્યનો સોશિયલ પ્રોગ્રેસ કેટલો થયો છે તેનું મેઝરમેન્ટ કરવામાં આવ્યું છે આ ઇન્ડેક્સની અંદર તો અહીંયા આ મેં જે ટેબલ જે તમે બતાવ્યું છે આમાં આ ભારતની અંદર અલગ અલગ રાજ્યોનો સોશિયલ પ્રોગ્રેસ કેટલો થયો છે આની અંદર છત્રીસ રાજ્યોને છ અલગ અલગ ટાયરમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે કે સૌથી વધારે જ્યાં હાઈ વેરી હાઈ સોશિયલ પ્રોગ્રેસ જે કેટેગરીમાં થયો છે જે રાજ્યોમાં તેમાં સૌથી વધારે ક્યાં થયો છે પુડુચેરીની અંદર પછી હાઈ સોશિયલ પ્રોગ્રેસ જેમાં થયો છે તેમાં સૌથી વધારે સોશિયલ પ્રોગ્રેસ ક્યાં થયો છે જમ્મુ એન્ડ કાશ્મીર અપર મિડલ સોશિયલ પ્રોગ્રેસ ક્યાં થયો છે સૌથી વધારે ઉત્તરાખંડની અંદર લોઅર મિડલ સોશિયલ પ્રોગ્રેસ હરિયાણાની અંદર સૌ લો સોશિયલ પ્રોગ્રેસ ઉત્તર પ્રદેશની અંદર અને વેરી લો સોશિયલ પ્રોગ્રેસ આસામની અંદર બરાબરને ટોટલ છત્રીસ રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો છે ભારતની અંદર અને ભારતની અંદર સર્વે જે કરવામાં આવેલો છે એ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કોમ્પિટિસ ઇન્ડિયા ઇન્ડિયાના દ્વારા કરવામાં આવેલો છે બરાબરને ઓકે તો ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય